ઓહો એ આ વરસાદનો બફારો તો જો મારો ભાઈ, અને બફારા ઉપરથી યાદ આવ્યું આ માર્કેટમાં મંદી તો જોયેલા, મેં 10 લાખ શેર બજારમાં રોક્યાતા ને 10 લાખ ઝીરો થઈ ગયા છે. એલા તારા 10 લાખમાં મીંડો થઈ ગયો ને, મારે તો 20 લાખ વયા ગયા શેર બજારમાં મોટા. એલા ભાઈ તારા 20 લાખ વયા ગયા તને વાંધો ન આવે, કારણ કે તારે છે ને અલગ અલગ જગ્યાએથી આવક છે, તારે તો પૈસા મળી જવાના છે. મારે બધી આવક બંધ થઈ ગઈ છે, મેં તો ઘરે વેચવા કાઢ્યું છે અત્યારે. તો હું તને ક્યાં ના પડું, આવી જા ને મારા ધંધામાં, 1-2% કમિશન ઉપર આવી જા, બીજું હોય હું. એલા ભાઈ જો ધીમે ધીમે પૈસા મળે ને પાછો આપણને એમાં રસ નથી, આપણને એને ફટકીમાં પૈસા જોઈએ. આજ 5 લાખ કમાણા, કાલ 50 લાખ કમાણા, બીજે થી 1.5 કરોડ કમાણા, એવા ધંધા હોય ને કે જાકુબ ના તો આપણને ગમે. જાકુબ ના ધંધા, એલા જાકુબ ના ધંધા પાછા ઈ તારે અલગ પડી જાય. જો એલા ભાઈ તો તને કહું છું કે તારા ધંધા મને નો ફાવે, મારા ધંધા તને નો ફાવે, ને આપડા બે ની પટ્ટી પાછી એકબીજાની ભેગી નો થાય. મૂડી નાખવી પડે, રોકાણ કરવો પડે પૈસા નું. એલા મૂડી વગર મારે એને રોડ ના કોન્ટ્રાક્ટ ભરવા છે. બોલ મૂડી વગર, એલા ભાઈ તો રેવા દેજો, એ 2 નંબર નો ધંધો કહેવાય, આપડે નથી પડવું એમાં. એલા મારો ભાઈ જો મારે પૈસા ની આવક નથી ને હવે મારે તારી જરૂર છે, મને એક વિચાર આવી ગયો છે કે આ કામ કરશું એટલે એમાં 100% 5 ના 10 ને 10 ના 50 લાખ ભેગા થાય, થાય ને થાય. એટલે એ 2 નંબર નો કહેવાય, આપણે નથી પડવું ભાઈ એમાં. નહીં એવા ભાઈ, મારે પડવું છે, તારે ખાલી તને મારે એને સપોર્ટ કરવાની દેવાની છે. રેડી તું સપોર્ટ કરાય કે નહીં? તારે હાથ પાડવાની છે, તારે નાનત પાડવાની મારો ભાઈ. પણ એમાં અંદર કરવાનું શું છે? એલા ભાઈ હું હા કહું તો હા ને ના કહું તો ના. હા હા ના ના, સમજી ગયો? હા પણ હા ના તો કઈશ, પણ કરવાનું શું છે એમાં? એલા ભાઈ તું આ બાજુ આવી લે ભાઈ, હું તને બધું સમજાવું. હાય હાય મારો ભાઈ, આ ઇન્સર્ટ થોડું ખરખું રાખજે, ઓ કરતલી જડાઈ પડવી ન જોઈએ, એમ લાગવું જોઈએ કે મોટો ઓફિસર છે. એલા પણ તું ઇન્સર્ટ તો કરે, પણ એમાં કરવાનું હું એ તો સમજાય યાર. એલા ભાઈ તને મેં કીધું નહીં કે મારી આમાં હા ને નામાં ના. હા ના ના હા ના હા ના હા ના. લાદી બદલાવી છે. જો 1 નંબર ઘર બનાવી નાખું. એલા ભાઈ આ મકાન પાછળ દેખાય છે નો માલિક કોણ છે? હું પોતે. એ કેટલા ફૂટમાં છે આ તમારું મકાન? એ 1200. એ ભાઈ જો તો ચોપડે બધું બોલે છે હરખું. ના સાહેબ, આ મકાન જો ને મફતિયું મકાન છે, બિન કાયદેસર મકાન છે, અને સરકારી જમીન ઉપર ઊભો કરેલું મકાન છે સાહેબ, પિચકારી મારીને. એલા એ સરકારી જમીન ઉપર મકાન ઊભું કરી નાખ્યું? મનસુખ ભાઈ જેસીબી તૈયાર રાખો તો ફોન કરો, એટલે અહીંયા આવી જાયજો. સાહેબ પેલા જેને ઠંડા ઉપાડી લઈએ આપણે, પછી જેને આખું મકાન માં હોલટ કરી નાખ્યો હોરું, પિચકારી મારીને. આ રેડી હાલ. એલા ભાઈ એ તમે શો પણ મકાન તોડવા આવ્યા હતી? એલા ભાઈ અમે સરકારી રોડ ના કોન્ટ્રાક્ટર સહી. આ તો મારું મકાન કા તોડો? એલા ભાઈ મકાન તોડવાની ક્યાં કરે છે? તારું એટીએમ બતાવી દે તો જોઈએ. સરકારી રોડ ના કોન્ટ્રાક્ટર રેડી? હા એ તો જો. હા બસ મકાન તોડવું પડશે, બિનકાયદેસર જમીન ઉપર તારું મકાન ઊભું છે. હવે એમ કા થોડું મારું મકાન તોડ નાખવાનું હોય યાર તમે? હવે એ તું અવાજ કર મને ભાઈ, જેસીબી વાળાને ફોન કરતો. અરે સાહેબ અમે અવાજ ના કરતો, બાકી હમણાં હોરું હોલ કરી દે સાહેબ, પિચકારી મારીને. એટલે મારું મકાન ભાઈ ને તોડવાનું છે? એલા ભાઈ બિનકાયદેસર છે, અહીંથી રોડ બહાર નીકળવાનો છે તો રોડ બનાવો ક્યાં અમારે? એલા ભાઈ એમ કા થોડું તોડવાનું એમ? હાલો હાલો હા એ આલવા વારી, તારે ભાઈ કરવું હોય તો કર, બાકી હાલ નીકળ ભાઈ, જેસીબી બોલાવ ને યાર. ઉપાડ્યો સાહેબ, હમણાં ફોન કરો, છો જેસીબી બોલાવું. હા બોલાવ. એટલે ફાઈનલ થઈ ગયું તોડવાનું છે? એલા તને કહીએ તો છીએ ભાઈ, તોડવું જ પડે એમ છે આમાં. હાલો જેસીબી. એલા ભાઈ 2 મિનિટ ઉભો રહે ને, તો આનો કાનો હું ઈલાજ કરવાનો? એલા ભાઈ ઈલાજ તો આનો કઈ નો થાય. એલા ભાઈ કાઈક તો હશે ને યાર. ભાઈ જો કાઈક કરવું હોય ને તો તમારી આજી જમીન છે ને બિનકાયદેસર, એને તમારે કાયદેસર બનાવી હોય ને ચોપડે ચડાવી હોય તો થોડાક પૈસા ભરવા પડે, તો હમણાં ઉભા ઉભા કરતો બોલો. કેટલા થાય પેલે કયો તો ખરી? એલા ભાઈ તમે કેટલા ની કરો માં ભાઈ, કેટલા થાય કયો તો ગણીને? સાહેબ અંદાજે આપણે ગણીએ તો 5.5 લાખ રૂપિયા જેવું થાય, પિકારી મારીને. હાલો 5.5 લાખ રૂપિયા રોકડા કરો તો હમણાં તમારી કાયદેસર જમીન ઉપર નામ ચડાવી દઉં. ભાઈ નહીં તો બીજું હું રિનોવેશન ના રાખ્યા હતા મકાન ની વાહે દેવા જોઈએ ભાઈ. હા તો જલ્દી લઈ આવો, હાલો એટલે સાઈન થઈ જાય તમારી. ફોન ન કરતા જેસીબી વાળાને આવું. એ ન થાય, તમે જલ્દી કરજો. જલ્દી પૈસા લાવ ને હવે, બાકી હમણાં પાછું ચડાવી દેવું બિનકાયદેસર માં તારું નામ. પણ આમાં કઈ ઓછું નહીં થાય. એટલે પાછું ઓછવાની વાત કરી ભાઈ, જેસીબી વાળાને ફોન કરતો. બીજી જગ્યાએ ઉઘરાણી કરવા.
કેમ બાકી મારો આઈડિયો એલા તારો મગજ પણ કાદર ખાન ની જે માલે હો 5 મિનિટ માં 5.5 લાખ રૂપિયા કમાઈ ગયા કે નહીં 5.5 લાખ આવો ભાઈ માની જો તને માની જો અલે તારા 5 લાખ રૂપિયા અને અલે તારી ફાઈલ અલે તારા ચશ્મા બસ હવે તારા 5 લાખ માં તો હે ને મહિનો 2 મહિનો નીકળી જાય એક નંબર એલા એ આ બધી પાછો મને કા દીધું અલે પકડ તો અલે તારી ફાઈલ પકડ ચશ્મા રાખ હજી તો આખા ગામ માં જવાનું છે એલા ના ભાઈ ના હવે અમાર રિક્સ હોય ભાઈ અમાર પથારી ફરી જાય કોક દીના પકડાઈ જાઉં તો ઢીંડા લાલ થઈ જાય ને પોલીસ પકડી જાય અલગ ભાઈ એલા ભાઈ આ માણાન ખબર એ પડી કે આપણે ડુપ્લિકેટ હતા ઈ નહીં બીજા જગ્યાએ જાય તો ખબર પડે નહીં ત્રીજી જગ્યાએ જાય તો ખબર પડે નહીં તો પછી આખા ગામ માં ફરીને પૈસા ભેગા કરવામાં વાંધો હું એલા પણ મને આમાં રિસ્ક દેખાય જો કોક દીની લોટરી લાગી જાય મારા ભાઈ એલા ભાઈ તે કોઈ રોડ કોન્ટ્રાક્ટર ને જોયો છે નહીં કેવો લાગે ઈ જોયો છે નહીં એના કેમ ધંધા હાલતા હોય તને ખબર છે આવો ઈ તારી વાત સાચી છે એના ધંધા આવી રીતના ચાલતા હોય મારો ભાઈ હાલ હવે બીજા ઘરે જાય એ તો હાલ હવે બીજું હું હાલ આ પાછળ મકાન છે ઈ કોનું છે તમારો બાપા બેઠો તેનું જોઈ ને હે તમારો બાપા બેઠો એનું જોઈ ને સાબુ આજુ જોતા નથી પાણી માં તડકે નહી કરો છો શાંતિથી જવાબ દો ને મારું મકાન તો એટો કરું ને એ ભાઈ એ કઈ તમારા નોકર નથી અહીંયા સરકારી કામ કરવા આવ્યા છીએ કેટલા ફૂટ માં જમીન છે તમારી તમે વરી કોણ એ અમે વરી કોણ બાઉન્ડરી કરો માં અહીંયા રોડ ના કોન્ટ્રાક્ટર છે આ ભાઈ આપણું એટીએમ દેખાડ તો આ ભાઈ ને લઈયો લઈયો ઓલી બાજુ નું એટીએમ હા તો તમારો કેટલા વીઘા માં છે એના બધું કેને ફૂટ કેટલા છે તમારા 5000 ફૂટ માં છે 5000 ના ને ભાઈ જો તો આ કેટલા ભાઈ આ બિન કાયદેસર ને કાયદેસર નો ભાઈ વાટું છે આ ભાઈ નો સાહેબ એને આખે આખો મકાન બિન કાયદેસર છે અને એને સરકારી કુવા ઉપર બનેલો મકાન છે સાહેબ ઓહો તો આ ભાઈ ને જેલ કરવી છે બહુ ટાઈડ કરે છે ને તો આને જેલ માં નાખો હાલો જેસીબી ને ફોન કર ભાઈ હાલો બોલાવી લો સાહેબ અને હું 5 ડમ્પર ને ફોન કર દઉં એ હાલો સાહેબ એ તો જારવો તો ખરી પણ હું ઉતાવળ છે આવી ટેડ હું છે આ ટેડ ની ક્યાં કરો છો અહીંથી રોડ કાઢવાનો છે ને તમે સરકારી જમીન માં આ કાઢજો પણ આનો વટલો રસ્તો હું વટલો બટલો કાઈ નહીં થાય તમે જે આ ટેડ કરો છો ને તો ટેડ નો જવાબ હવે ટેડ થી દેવાનો છે ટેડ તો મારું મકાન માં બેઠો હોય તો ટેડ તો હોય ને પણ તમે તમારા મકાન માં ન બેઠા તમે સરકારી જમીન માં બેઠા છો હવે વટલો રસ્તો કયો ને ભાઈ મગજ મારી મૂકો ને ભાઈ જો વટલો રસ્તો કાઢવો હોય ને તો તમે એક કામ કરો તમારી જે સરકારી જમીન છે ને બિન કાયદેસર માં છે તો એને આપણે કાયદેસર કરવી હોય ને તો આ તમારા કાગળિયા રેડી જ છે તમે કામ કરો 10 લાખ રૂપિયા રોકડા લાવો એટલે હમણાં ઊભે ઊભા તમારા કાયદેસર કરી નાખી તમને એવું નથી લાગતું 10 લાખ વધારે લાગે એવું નથી લાગતું તો કાઈ નહીં તો પણ જેસીબી વાળા ને કરે પણ જેસીબી ની ક્યાં કરો વટલો રસ્તો તો કયો ભાઈ 10 લાખ તો કહે છે તમને કઈ ઓછું તો જોઈએ ને યાર તમે સીધી માગવી કોઈ દઈ દે એટલે ભાઈ એ કામ કરતો ડમ્પર ને ફોન કરતો હાલો કરી દો હાલો 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 કાઈ વાંધો નહીં હાલો તમે 10 માં કરાવો છો ને હા 10 માં ઊભે ઊભા કાગળિયા કમ્પલીટ ઓકે કાઈ વાંધો નહીં હાલો તો હું જતી લઈ આવું હા લઈ આવો લઈ આવો ઉભા રહેજો જાતા નહીં અરે અહીંયા રૂબા ભાઈ અમે પણ જઈએ હાલો હાલો લઈ આવો લઈ આવજો બાકી હમણાં જેસીબી ડમ્પર ને બધું આવી જાય છે અહીંયા ટ્રેક્ટર વાળાનો નંબર આય તૈયાર રાખ હું કીધું મેં તને હું કીધું એલા પણ 10 લાખ રૂપિયા કેવડી મોટી રકમ કહેવાય યાર એલા મોટી ની ક્યાં કરાસ આવી રીતના હે ને 10 ઘરે ગયા ને તો હાઈ થાય તો કરોડ રૂપિયો ભેગો થઈ જાય મારે તો ક્યાંક બહાર ખાતા ખોલાવા જવા જો આ પૈસા નાખાય ક્યાં એલા બાપ બહુ કહી રહ્યો ભાઈ તારો મગજ પણ કાદર ખાન ની જેમ લેવો એમ છે વાતું થોડીક છે એલા ભાઈ એ હવે 10 લાખ માં કઈ કલાક થોડી ને કરવાની હોય હવે જલ્દી લઈ આવો ને બાકી કરું હવે ટ્રેક્ટર વાળા ને ફોન તો આ નંબર લાગે ટ્રેક્ટર વાળા ને તમારી આગળ અરે નંબર તો હોય ને હવે આ કઈ ઉઘરાણી કરવા નીકળાઈએ બાકી તો તમારા જેવા જવાબાઈ નોતી પૈસા લાવવાની હવે અમારા જેવા એમ હા આ વાંચો હવે આ હું વાંચું યાર તો વાંચો એ રશેશભાઈ ઓજા ડેપ્યુટી કલેક્ટર આ કોણ છે ડેપ્યુટી કલેક્ટર આ તમે સામે ઊભો નહીં ડોહો હા અમે તો મસ્તી કરી છી ના મસ્તી નહીં કાયદેસર ને બિન કાયદેસર કરવા આવ્યા હતા એમ કોવા ઉપર મકાન બનેલું છે એ અમે તો ફાઈલો ઘા દેવી અમે તો મસ્તી કરતા હતા સાહેબ તમારી સાહેબ અમે તમને થોડા કઈ બોલા ભાઈ મસ્તી કરતા હતા એમ મસ્તી કરવા આવ્યા હતા કલેક્ટર નગર એમ એ ના ના તમારી પાસે કાઈ નો લેવાય કે કાઈ સાહેબ કે કાઈ નો લઈ સાહેબ સાહેબ અમને કઈ કરતા નહીં સાહેબ અમને કઈ ના હવે જેલ થાય જેલ એલા એ દોલા હું તો તને પેલા જ કહેતો હતો કે ભાઈ 5 લાખ રૂપિયા મળી ગયા હવે ફોકરી જા મહિનો થી ભાઈ હાલી જાય તારે પણ કઈ નહીં ને કલેક્ટર ના ઘરે ગલાણા ભાઈ હવે મૈરા હે સાહેબ અમને જેલ થાય હા કાળા પાણી સજા હે હા